हेलो फ्रेंड्स, वंस अगेन आई वेलकम यू। टुडे वी आर गोइंग टू लर्न इंग्लिश ऑफ स्टैंडर्ड 10 यूनिट 3 शॉर्ट नोट। द टाइटल ऑफ द शॉर्ट नोट इज अरुण अ यंग एनवायरमेंटलिस्ट। एनवायरमेंटलिस्ट मीन्स पर्यावरणवादी। इन द बिगिनिंग वी विल राइट द ओपिनियन ऑफ अरुण कृष्णमूर्ति। अरुण सेड वाटर इज द बेसिस ऑफ लाइफ। हाउ कैन वी नॉट केयर फॉर दिस वाटर बॉडीज। वाटर ए अपना लाइफ नो बेस छे, तो ज्यां वाटर कलेक्शन थतु होय एवी वाटर बॉडीज नदी तळाव सरोवर कुवा ए बधाने आपणे केम केयर न करवी जोईए। This is the belief of Arun. You can see, this is the belief of Arun. આવી અરુણની માન્યતા હતી. હવે આ શરૂઆતમાં આપણે લખી દઈએ, પછી અમુક ક્વેશ્ચન્સ તમને આપવામાં આવેલા હોય છે. ક્વેશ્ચન્સ એક્ઝામમાં અલગ અલગ હોઈ શકે, બટ વી વિલ ટ્રાય ટુ આન્સર ઇટ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ અરુણ? વોટ ઇઝ અરુણ? જ્યારે કોઈ વ્યક્તિને માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો વ્યવસાય, એનું પ્રોફેશન, એ શું કાર્ય કરે છે, એ વ્યક્તિ કોણ છે, તો તેની માહિતી આપવાની હોય. સો આઈ હેવ રિટન અરુણ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ. ધેન વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ એનજીઓ? NGO that is non-government organization. તો આપણે લખીશું, at the age of 17 he founded an NGO. Its name is EFI. EFI means Environmentalist Foundation of India. આપણને ખબર છે તે પ્રમાણે અરુણ founded NGO at the age of 17. NGO means non-government organization. Organization એટલે સંસ્થા, ખાનગી સંસ્થા છે, અને એ સંસ્થાનું નામ શોર્ટમાં એણે આપ્યું છે EFI. અને EFI નું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ધેન નેક્સ્ટ, વોટ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી? એની ફર્સ્ટ એક્ટિવિટી કઈ છે? વિચ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી? અરુણ, ધેર વોઝ અ બ્યુટિફુલ લેક નિયર અરુણ્સ હાઉસ. ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ. બરાબર, આ એના ઘરની નજીક એક બ્યુટિફુલ હાઉસ હતું, પછી સમય જતા તે હેવીલી પોલ્યુટેડ થઈ ગયું, ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. તો અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, અરુણ અને એના બધા ફ્રેન્ડ્સ ભેગા મળીને ધે ક્લીન્ડ ઇટ. ધીસ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી. અરુણે અને એના ફ્રેન્ડ્સે આ એક્ટિવિટી કરી. ધેન વોટ અબાઉટ હિઝ અધર એક્ટિવિટીઝ? અહીંયા લખ્યું છે કે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ એન્ડ હિઝ ટીમ. આઈ હેવ રિટર્ન અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ. વોલેન્ટિયર્સ એટલે યસ, સ્વયંસેવકો. ક્લીન બીચીસ, એની ટીમે બીચ ક્લીન કર્યા. એન્ડ અધર વોટર બોડીઝ, બીજી બધી જગ્યા કે જ્યાં પ્રાણીનો સંગ્રહ થતો હોય એ બધા સ્થળોને પણ એમણે ક્લીન કર્યા. ક્લીન કરવા સિવાયનું પણ બીજું કામ તે કરે છે. તેઓ શું કર્યું? તો કે ધે પ્લાન્ટ ટ્રીઝ, એમણે વૃક્ષો વાવ્યા. ધે ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. બરાબર, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, બરાબર, કાગળની થેલીઓ બનાવવાનું કાર્ય પણ કરે છે. હી એન્કરેજીસ ધ સ્ટુડન્ટ્સ એન્ડ યુથ, વિદ્યાર્થીઓ અને યુથ, યુવાનોને એન્કરેજ કરે છે. એન્કરેજ એટલે કે ઉત્સાહિત કરે છે. સાને માટે? ટુ વોલેન્ટિયર વિથ હિમ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. બરાબર, પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નમાં મદદ કરવા માટે તે વિદ્યાર્થીઓ અને યુથને
એન્કરેજ કરે છે. નેક્સ્ટ, ઓકે, વોટ આર અરુણ્સ વ્યૂઝ ઓન એનિમલ્સ એન્ડ બર્ડ્સ? બરાબર, અરુણ એનિમલ્સ અને બર્ડ્સ વિશે શું વિચારે છે? તો અરુણ ફીલ્સ ધેટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે, બર્ડ્સ એન્ડ એનિમલ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વી શુડ સેવ ધેમ, આપણે તેનું રક્ષણ કરવું જોઈએ, બચાવવું જોઈએ. એન્ડ વી શુડ લર્ન ફ્રોમ ધેમ, એમની પાસેથી આપણે ઘણું બધું શીખવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ અબાઉટ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? અરુણના પેરેન્ટ્સ અને ટીચર્સ વિશે શું અભિપ્રાય છે? તો કે અરુણ્સ પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવ. બરાબર, ખૂબ જ સપોર્ટિવ હતા. અને એમના ટીચર્સ, તો કે હિઝ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી. બરાબર, એમણે એને માનવતા શીખવી, હ્યુમિલિટી. ધેન વાય ડીડ હી ક્વિટ ધ જોબ? અરુણે તેની જોબ કેમ છોડી દીધી? તો પહેલા તેની જોબ ક્યાં હતી? તો કે અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ, એને ગૂગલમાં એની જોબ હતી તે છોડી દીધી. હી વોન્ટેડ ટુ ડિવોટ હિઝ ફૂલ અટેન્શન ટુ એન્વાયરમેન્ટ. બરાબર, હી વોન્ટેડ ટુ વર્ક ફોર એન્વાયરમેન્ટ, તે એન્વાયરમેન્ટ વિશે કામ કરવા માંગતો હતો અને એની ટોટલી એનું ફૂલ અટેન્શન, બરાબર, એનું પૂરેપૂરું ધ્યાન એન્વાયરમેન્ટને ડિવોટ, સમર્પિત કરવા ઈચ્છતો હતો. ધેટ ઇઝ વાય હી ક્વિટ હિઝ જોબ. રિયલી અરુણ વોઝ અ ગ્રેટ એન્વાયરમેન્ટલિસ્ટ. લાસ્ટમાં આવું કોઈ સેન્ટન્સ લખી દેવાનું, આને બદલે તમે ઉદ્ગાર વાક્ય પણ લખી શકો. ઓ વોટ અ ગ્રેટ એન્વાયરમેન્ટલિસ્ટ અરુણ વોઝ. આ રીતે પણ તમે લખી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.